ભુજ મધ્ય જૈન સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ભુજના મિર્ઝાપર રોડ પર આવેલ પ્રિન્સ લોન્જમાં આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ વાગડ 224 સ્થાનકવાસી જૈન વિશા શ્રીમાળી સમાજ દ્વારા આ આયોજન કરાયું હતું. જૈન સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં પંકજ મહેતા, ભુજના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર નીમાબેન આચાર્ય, ઘનશ્યામભાઈ ઠક્કર, હિતેશ ખંડુર અને જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અંતિભાઈ વોરા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ અમારા સમાજના 12મા સમૂહ લગ્ન છે અને લોકોનો અને સમાજના ભાઈઓનો એ ઉત્સાહ છે. અમે આ સમૂહ લગ્નોત્સવ સાથે સાથે સમાજ ઉત્સવ જેવું એક વાતાવરણ ઊભું કરી શક્યા છીએ અને એની અમને ખુશી છે અને જોડાયેલા પરિવારોને એનાથી વધારે આનંદ છે કે આ એક વિશિષ્ટ પ્રકારનું આયોજન ભુજ સમાજ દ્વારા એને આયોજન કરાયું છે ત્યારે હું એ ભુજ સમાજના હોદ્દેદારોનો પણ એટલો જ આભાર વ્યક્ત કરું છું કે ભવિષ્યમાં આ જે પ્રસંગ જોઈ વધારેમાં વધારે પરિવારો આવતા વર્ષે જોડાય એવી અમારી લાગણી છે. અત્યારે 5 દંપતી એટલે 10 પરિવાર અત્યારે જોડાયેલા છે. છેલ્લા 1 મહિનાથી લગાતાર તૈયારીઓ ચાલુ હતી અને કંકોત્રીથી કરી અને એક એક વસ્તુને આખરી ઓફ લાસ્ટ વીકમાં અપાઈ ગયો હતો. લાસ્ટ વીકમાં અમે ફક્ત ફોલોઅપ લઈ અને એને આખરી ટચ આપી અને બધા જ પ્રસંગો એક પરિપૂર્ણ થાય એવી અમારા પ્રયત્નો હતા. એમાં ભુજ સમાજે જે આયોજન કર્યું છે એને હું હૃદયપૂર્વક બિરદાવું છું અને જે દાતા પરિવારો એ જે અમને સહયોગ આપ્યો છે કદાચ અવસમણીય છે કે જેટલો બજેટ છે એનાથી પણ અમને કદાચ વધારે રકમ દાન તરીકે મળી છે એટલે હું દાતા પરિવારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સમૂહ લગ્ન કરવાની જાહેરાત પણ કરી દીધી છે કે યોગ્ય સમયે અમે આવતા ડિસેમ્બરમાં પણ સમૂહ લગ્નનું આયોજન કરવાનું છે.